ભારતના વીર શહીદ જવાનોના કુટુંબને આરટીઆઈ દ્વારા મળેલ જાણકારી મુજબ રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય અન્ય રાજ્યોની તુલનાએ અત્યંત ઓછી હોવાથી આવા કુટુંબોને સન્માનપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરી શકે તે માટે આવા વીર શહીદોને ન્યાય આપવાના ઉદ્દેશ્યથી નિવૃત્ત સૈનિક વિશાલવાઝા દ્વારા ભાવનગર ખાતે અઢાર બે બે હજાર બાવીસના રોજ સમય સવારે સાડા અગિયાર વાગ્યે સ્વર્ગવાસી શ્રી મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીને નિલમબાગ ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ હાલ ભાવનગરમાં રહેતા શ્રીમાન શ્રી યુવરાજ જયવીરરાજ સિંહજી સાથે શુભેચ્છા મુલાકાત તથા આ અંગે વાર્તાલાપ કર્યા જય માતાજી સાહેબ હું એટલું જ કહીશ કે માજી સૈનિક અને આપણા હાલમાં જે સૈનિકો છે આપણા જે વીર સૈનિકો છે એમને લઈને આજે આ દેશ જીવિત છે કોઈ રાજકારણ અને તમામ નાગરિકો અમે એમનું રોલ નિભાવીએ છીએ પણ આ દેશ ઊભો છે તો એ આપણા આર્મ્ડ ફોર્સીસને લઈને છે મારી ગુજરાત સરકારથી ભારત સરકારથી નમ્ર વિનંતી છે અને એવી અપેક્ષા પણ છે કે તમામ ફોજીઓની માંગ પૂરી થવી જ જોઈએ અને એક ગર્વની વાત દરેક ભાવનગરની ભાવનગરના નાગરિકને જે છે કે જ્યારે આર્મીની ભરતી થાય તો મોટી સંખ્યામાં ભાવનગરના યુવાનો એમાં ભાગ લે છે અને આર્મીમાં આર્મીની ભરતી માટે જાય છે તો જ્યારે યુવાઓમાં એટલું જોશ છે એટલું પ્રેમ છે અને ગર્વ છે ત્યારે મારા દૃષ્ટિ પ્રમાણે તમામ નેતાઓને તમામ પોલિટિશિયન્સને એમની ડ્યુટી પણ નિભાવવી જોઈએ અને આપણા સૈનિકોની માજી સૈનિકોની જેટલી પણ માંગ છે એ પૂરી થવી જોઈએ